તો આજે ક્વેશ્ચન છે એની અંદર એક ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન યુઝ થવાનું છે અને એવા ક્વેશ્ચન ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ચૂકેલા છે અને પૂછાવાની શક્યતા સૌથી વધારે કહી શકાય. તમને આ ચેપ્ટરમાં કોઈ પણ સંયોજન આપે, કોઈ પણ સર્કિટ આપે, એમાંથી પસાર થતો પ્રવાહ પૂછે ને, એટલે પહેલા તો કંઈ સ્પેસિફિકેશન ના હોય ફ્રેન્ડ, એટલે બાય ડિફોલ્ટ કિંમત આપણે કેવી લેવાની રહેશે? IRMS, બરાબર. તો એક વસ્તુ છે ને ખાસ ધ્યાન રાખજો, IRMS નું ઇક્વેશન શું થાય છે? IRMS બરાબર થશે VRMS બાય મોડ Z, બરાબર. હવે તમને Z નું ટોટલ ઇક્વેશન ખબર છે કોના માટે? જો RLC સર્કિટ હોય તો Z ની કિંમત થાય છે કઈક આવી, R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર, હે કે ને. હવે વિચારવાનું કઈ સર્કિટ છે, ક્વેશ્ચન જોઈએ તો કે એક 120 વોલ્ટ અને 60 હર્ટ્ઝ AC પાવર સપ્લાય સાથે 0.7 હેનરી વાળો ઇન્ડક્ટર જોડેલ છે, તો ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ કેટલો? તો માત્ર વિદ્યાર્થી મિત્રો L જ છે, તો માત્ર L હોય તો હમણાં વાત થઈ, R અને C સાથે કંઈ લેવા દેવા નથી, વેરી ગુડ. તો પછી એ R અને C ની કિંમત કેટલી થશે? 0. તો એના માટે અહીંયા ઝેડ બરાબર તમને કેટલા મળશે? જો XL સ્ક્વેર પણ વર્ગમૂળમાં, એટલે XL જ થશે ને, તો ઝેડ તમારે મેળવવા હોય તો હજુ હમણાં જ વાત થઈ, XL એટલે શું થશે? ઓમેગા L, રાઈટ. તો અહીંયા VRMS તો તમને કીધેલું જ છે ક્વેશ્ચનમાં, જે વોલ્ટેજ છે જો કંઈ ન કહે, એટલે આપેલો વોલ્ટેજ બાય ડિફોલ્ટ VRMS, પ્રવાહ મેળવવાનું કે સ્પેસિફિકેશન નથી, બાય ડિફોલ્ટ RMS, વેરી ગુડ. ચલો તો અહીંયા ઝેડ ની કિંમત આપણે લઈ લઈએ ઓમેગા L, તો તમને શું મળશે? IRMS બરાબર તમને મળવું જોઈએ RMS ના છેદમાં 2πfL. ચલો વેલ્યુ કન્સિડર કરતા જઈએ ફ્રેન્ડ, આ 120 વોલ્ટ છે RMS, બરાબર. આ 2 એટલે 2, પાઈ એટલે તમે લઈ શકો 22 ના છેદમાં 7, બરાબર. ફ્રીક્વન્સી આવૃત્તિ કેટલી આપેલી છે? દેખાય જ છે અહીંયા 60 છે, બરાબર. અને L કેટલું આપેલું છે? 0.7. તો આને છે ને ઈઝી કેલ્ક્યુલેશન માટે આમે લખી શકાય ને, 7 ના છેદમાં 10. હવે જો આપણે થોડું કેલ્ક્યુલેશન સિમ્પલ કરીએ તો 7 કેન્સલ થશે, આ અહીંયા 60 ગુણાકારમાં 2 એટલે 120, આ 2 અને 2 પણ કેન્સલ થશે, આ છેદનો છેદ અંશમાં જતો રહેશે, તો તમને 10 ના છેદમાં 22 મળશે. તો હવે આ ઉપરના ભાગાકાર કરતાં આ તમને થોડોક સિમ્પલ લાગશે, અને આ ભાગાકાર કરશો ને એટલે આનો આન્સર કંઈક તમને મળશે 0.455, એટલે કે 455. પણ આ જે પ્રવાહ છે એનો એકમ શું થશે? એમ્પિયર. ખાસ ધ્યાન રાખવું, ખાલી જગ્યા પછી ગમે ત્યારે એકમ આપેલો હોય ને, આ જ ક્વેશ્ચનમાં આ ખાલી જગ્યા પછી વિદ્યાર્થી મિત્રો મિલી એમ્પિયર કરી નાખે ને, એટલે ઘણા બધાનો આન્સર છે ને એ ખોટો પડે છે. એટલે ફિઝિક્સનું કોઈ પણ ચેપ્ટર હોય, ખાસ ધ્યાન રાખજો, ખાસ એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ખાલી જગ્યા પછી તમને એકમ લખેલો હોય એટલે જોવું, નક્કી નહીં કે જે મળે એ જ આન્સર હોય. માનો કે આને તમે મિલી એમ્પિયરમાં ફેરવો, કંઈક અલગ આંકડો મળશે, માઇક્રો એમ્પિયરમાં ફેરવો, અલગ આંકડો મળશે, તો તમને ખબર જ છે એ કેટલા થાય, પણ ફક્ત ઉતાવળને લીધે ભૂલ થઈ જાય છે, જે થવી જોઈએ નહીં. પણ અત્યારે એવું કંઈ છે નહીં, એટલે કંઈ એ વાત નથી, બટ આ તો જસ્ટ તમને કહેવામાં આવે છે જેથી ખબર પડે, બરાબર ને. તો આનો આન્સર આવશે ઓપ્શન નંબર C, ઇઝ ધી કરેક્ટ આન્સર.